ત્યારે તાઉતે વાવાઝોડાને પગલે પરિવહન પણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં માર્ગ વ્યવહાર નિગમનો નિર્ણય સામે આવ્યો છે. તાઉતે વાવાઝોડાને પગલે પરિવહન બંધ કરવામાં આવ્યું છે. એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ કરાવવામાં આવી છે. આ સાથે વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી આ પરિવહનની સેવા જે છે તેને બંધ રાખવામાં આવશે. ઉના રાજુલા મહુવામાં શેડને આંશિક નુકસાન પણ પહોંચ્યું છે અને આ સાથે મહદઅંશે કોઈ નુકસાન ન થયું હોય તેવું પણ જોવા મળ્યું છે. વાવાઝોડામાં રાહત કાર્ય માટે એસટી બસ ફાળવાઈ છે અને 17 મે 162 એસટી દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પરિવહન સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો મહત્વનો નિર્ણય સામે આવ્યો. તાવતે વાવાઝોડાને પગલે હાલ પૂરતું આ પરિવહન બંધ કરવામાં આવશે. એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ કરવામાં આવશે. વાવાઝોડું જ્યાં સુધી ફંટાય નહીં ત્યાં સુધી આ મહત્વનો નિર્ણય એટલે કે પરિવહન સેવા બંધ રાખવામાં આવશે. ઉના રાજુલા મહુવામાં શેડને આંશિક નુકસાન પણ પહોંચ્યું છે અને વાવાઝોડામાં રાહત કાર્ય માટે એસટી બસ પણ ફાળવાઈ છે. વધુ માહિતી માટે એસટી નિગમના સચિવ કેડી દેસાઈ જોડાયા છે આપણી સાથે. જે રાજ્યમાં પરિવહન સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યું છે, શું છે મહત્વની અપડેટ? તોકે વાવાઝોડાને ધ્યાને લઈને સલામતીના ભાગરૂપે ગઈકાલે પણ નિગમની 5000 જેટલી ટ્રીપો હંગામી ધોરણે સ્થગિત કરેલી હતી અને કોસ્ટલ વિસ્તારના જે અમારા વિભાગ અને ડેપો છે એની 50 કિલોમીટરની રેન્જમાં અમારું ઓપરેશન પ્રવાસીઓની સલામતીને ધ્યાને લઈ સ્થગિત કરવામાં આવેલું હતું. અમારા તમામ પ્રભારી અધિકારીઓ પણ વિભાગમાં છે અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને અમારા તમામ ડેપો મેનેજર હેડક્વાર્ટરમાં છે. લગભગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોટલ કોસ્ટલ વિસ્તારમાં અમારી 162 જેટલી બસો રેસ્ક્યુ માટે પણ આપવામાં આવેલી હતી અને સલામતીના ભાગરૂપે 24/7 અમારા 16 વિભાગોમાં છેલ્લા 3 દિવસથી કંટ્રોલ રૂમ કાર્યરત છે. સતત સંપર્કમાં રહેવાને કારણે અમારા કોઈ ઓપરેશનમાં પ્રવાસીઓને, ડ્રાઈવર, કંડક્ટર, માલ મિલકતને કોઈ નુકસાન થવા પામેલું નથી. થોડું ઘણું અમરેલી સાઈડમાં ઉના અને રાજુલા ડેપોમાં માઇનોર શેડના પતરાને નુકસાન થયું હોય, નાની દિવાલ તૂટી પડી હોય, એનાથી વધારે કોઈ જાતનું નુકસાન થયેલું નથી. સલામતીના જે પગલાઓ લેવામાં આવ્યા અને આજે જ્યારે સાયક્લોનની થોડી દિશા બદલી અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થવાનું છે ત્યારે જે ગઈકાલે ઉત્તર ગુજરાતનું સંચાલન બંધ હતું એ પણ હંગામી ધોરણે સ્થગિત કર્યું છે. એટલે આજે 10 વાગ્યાથી હવે વાવાઝોડું સમી ન જાય ત્યાં સુધી હંગામી ધોરણે અમારું આ ઓપરેશન સ્થગિત કરેલું છે સલામતીના ભાગરૂપે. એટલે આ જે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને અમારા નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી, માન્ય જનરલ મેનેજર શ્રી અને એમની સૂચનાઓ અને જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહીને તમામ કાર્યવાહી સમયસર હાથ ધરવામાં આવતા કોઈ વિશેષ કોઈ પણ જાતનું નુકસાન થયા વગર અમારું સંચાલન હાલ સ્થગિત છે. આભાર આપનો સંપૂર્ણ માહિતી બદલ.